ಮಾಡುವೀ ಗುಜರಾತ್ ದೀಪಿ ಅರುಳು ಅರುಭಾ ಜಯ ಜಯ ಗರುವಿ ಗುಜರಾತ್ ವಂದನ್ ಗುಜರಾತ್ ગુજરાતના ગૌરવ માટે આવું અમર ગીત લખનાર કવિ એટલે નર્મદ. કવિ નર્મદ એટલે ગુજરાતી સાહિત્યની આબોહવાને જુસ્સાથી બદલી નાખનાર પ્રતિભાશાળી કવિ. નર્મદના કેફ અને જુસ્સાને કવિશ્રી નિરંજન ભગતે માત્ર બે જ પંક્તિમાં આ રીતે વર્ણવ્યા છે. ક્યાં તુજ જોસો કેફ, ક્યાં આ જંતુ માણહા, માથા પરની રેફ નર્મદ સહેજ ખસી ગઈ. આવા કેફ અને જોસ્સાના કવિ નર્મદ એટલે કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદ લેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક. અર્વાચીનોમાં આદ્ય એવા વીર નર્મદનો જન્મ તારીખ 24/8/1833 રોજ સુરતમાં થયો હતો. એમના પિતાનું નામ લાલશંકર દવે, માતાનું નામ નવદુર્ગા. માતાને સૌ નાની કહીને બોલાવતા. નર્મદના શબ્દોમાં પિતા ગેટકી જેવા ગોરા, ચપળ છતાં શાંત હતા અને વ્યવસાયે તેઓ લહિયા હતા. નર્મદના લગ્ન ખૂબ જ નાની વયે ગુલાબ સાથે થયેલા અને ટૂંકા ગાળામાં જ એમની પત્નીનું અવસાન થયું હતું. એમના બીજા લગ્ન ડાહી ગૌરી સાથે થયેલા અને વિધવા નર્મદા ગૌરી સાથે ખાનગીમાં લગ્ન કર્યાનો પણ ઉલ્લેખ છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મુંબઈ અને સુરતમાં લઈ 1850 નર્મદે એલ્ફિન્સ્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો, પરંતુ કોલેજનો અભ્યાસ તેઓ પૂરો ના કરી શક્યા. 1852 સુરતમાં પાછા આવી રાંદેરની શાળામાં અને પછી સુરતમાં શિક્ષકનું કામ શરૂ કર્યું અને 1854 ફરી પાછા મુંબઈ જઈ કોલેજ પ્રવેશ મેળવ્યો. ભાષા, ગણિત અને ઇતિહાસ એમના રસના વિષયો હતા. આ ગાળા દરમિયાન કવિ વર્ઝવર્થની કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો એમના ઉપર મોટો પ્રભાવ પડ્યો અને 23મી વર્ષગાંઠથી જ કાવ્યો લખવાનો પ્રારંભ કર્યો. તો હવે જોઈએ નર્મદનું આવું એક પ્રકૃતિ કાવ્ય. કાવ્યનું શીર્ષક છે બ્રહ્મગીરી. ઇન્દ્રવજા છંદમાં છે. ચોપાસ સંધુ સુનકાર લાગે, વચ્ચે જરાના મૃદુ શબ્દ થાય, લહેરો વળી વાયુની મંદ આવે, જોવું રૂડો ડુંગર પૂર્ણ ભાવે, જોતા નવું વિસ્મય મન પામે, ગંભીરતાથી ભય ભારી જાય, આનંદ તોય પછી વ્યાપી રહે, એવો ચમત્કારિક પહાડ છે એ. સંસાર સંધો વિસરી જવાય, પાપી પ્રપંચો મનમાંથી જાય, લીલા પિતા હું નથી રે ધરાતો, એવો તપસ્વી ગીર છે જ આતો. એ સર્વ જોતા ચિત્તો સમાયું, વિશ્વેશમાને બીજું કંઈ ન ભાવ્યું, આનંદમાં નર્મદ છેક ડૂબ્યો, એવો દીઠો બ્રહ્મગીરી જ ઊભો. એલ્ફિન્સ્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે કામ પણ એમણે શરૂ કર્યું. 1858 એમણે એમના જીવનનો એક ખૂબ મોટો નિર્ણય લીધો અને કલમને ખોળે માથું મૂકી ક્યારેય નોકરી નહીં કરવાના નિર્ણય સાથે અહીંથી ફારેક થયા. એમણે કહ્યું, કલમ
તારે ખોળે છઉં. ઈસવીસન 1864માં એમણે સુધારક જનૂન દાખવતો દાંડિયો પખવાડિકનો પ્રારંભ કર્યો. નર્મદે પોતાના યુગના અનેક પ્રશ્નોને નિબંધમાં આલેખીને મૂક્યા છે. મંડળી મળવાથી થતા લાભ એ કેવળ નર્મદનો જ નહીં પરંતુ ગુજરાતી સાહિત્યનો પણ પ્રથમ સાહિત્યિક નિબંધ છે. એ જ રીતે એમની મારી હકીકત એ ગુજરાતી ભાષામાં લખાયેલું સર્વપ્રથમ આત્મવૃત્તાંતનું પુસ્તક છે. નર્મદે સાહિત્યના લગભગ બધા જ સ્વરૂપોમાં વિપુલ અને નોંધપાત્ર સર્જન કર્યું છે. તો હવે જોઈએ નર્મદે રચેલા ગ્રંથોની યાદી. પ્રેમ અને શૌર્ય જેના જીવન મંત્ર હતા, નિડરતા અને નિખાલસતા જેનો સ્વભાવ હતો, એવા નર્મદે પોતાનો અવસાન સંદેશ લખ્યો છે. એની કેટલીક પંક્તિઓ આ પ્રમાણે છે. પદ એમાંની કેટલીક પંક્તિઓ: નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી, પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી, હરિ કૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છઉ હું દમથી, વીર સત્યને રસિક ટેકીપણું, અરિપણ ગાશે દિલથી, જગત નિયમ છે જન્મ મરણનો, દ્રઢ રહેજો હિંમતથી, મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી, નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. ગુજરાતી સાહિત્યની મહાન ઘટના સમા અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદને તારીખ 26/2/1886 ના રોજ અવસાન થયું હતું.